ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો, જ્યાં પૂર ઝડપે જઈ રહેલા એક કાર ચાલકે ત્રણ બાઇકને અડફેટે લીધી હતી, જેમાં એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું, જ્યારે બીજા બે અન્યને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાવનગર શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા છે, તેમાંય ખાસ કરીને નબીરાઓ પોતાના વાહનો પૂર ઝડપે ચલાવી અનેક લોકોને નુકસાન પહોંચાડતા હોય છે, ત્યારે ટ્રાફિક પોલીસ માત્ર સીધા સાદા લોકોને કાયદાનો ડર બતાવીને મેમો ફાડવામાં જ રસ લઈ રહ્યા છે. ખરેખર કરવાની કામગીરી થતી નથી, જેના કારણે નબીરાઓ બેફામ બની રહ્યા છે. બપોરના સમયે શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં એક હોન્ડા સિટી કાર ચાલકે પૂર ઝડપે કાર ચલાવી સર્કલમાં જ ત્રણ બાઇક ચાલકોને અડફેટે લેતા, જેમાં 24 વર્ષીય બાઇક સવાર શનિ ઉર્ફે સુધીર રમેશભાઈ દાટિયાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું, જ્યારે અન્ય બે લોકોને ઈજાઓ થતા તેમને તાકીદે 108 મારફતે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. જો કે આ ઘટનાના પગલે આજુબાજુના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટના બન્યાને એક કલાક કરતા વધુ સમય વીતવા છતાં પણ પોલીસ ઘટના સ્થળે નહીં આવતા લોકોનું ટોળું ઉશ્કેરાયું હતું અને અકસ્માત થયેલ કાર પર ટોળાએ પથ્થરમારો કરી અને કારના કાચ તોડી નાખ્યા હતા. પરંતુ પોલીસે આવી જતા ટોળાને વિખેરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. જો કે આ ઘટનાના બન્યાને કલાકો સુધી પોલીસ અને 108 પહોંચી ન હોવાનો આક્ષેપ પણ સ્થાનિક આગેવાનો કરી રહ્યા છે. પોલીસ મોડી આવતા કલાક સુધી મૃતકનો મૃતદેહ રોડ પર રહ્યો હતો, જેના કારણે ટોળાએ ઉશ્કેરાઈને કારના કાચ તોડી નાખ્યા હતા.